My dear students, आज आपणे 11 केमिस्ट्री चैप्टर नंबर 2 लेक्चर नंबर 29 માં બોહરના નમૂનાની આપણે મર્યાદા જોવાની છે. હવે મારા પ્રમાણે જો આપણે બોહરના નમૂનાની વાત કરીએ તો બોહરનો નમૂનો જે રીતે સમજાવ્યો છે એના આધારે એમાં નિષ્ફળતા અથવા તો એમાં આપણે એની ખામી વિચાર કરીએ તો ન હોય એવું આપણને લાગી શકે. પણ એક્ચ્યુઅલમાં આપણે જો જોઈએ તો બોહરના નમૂનામાં જે છે અમુક આપણે વિચારણા કરીએ તો અમુક વસ્તુ એઝ અ ધન સ્વરૂપે છે એવું આપણે કહી શકીએ. લાઈક કઈ વસ્તુ એમ તમને સમજાવું. રુથરફોર્ડે પણ એવું કીધું કે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. હવે ભ્રમણ કરે તો આપણને મેક્સવેલ પ્રમાણે ખબર જ છે કે મેક્સવેલે કીધું કે જો ભ્રમણ કરતો હોય તો એ ઇલેક્ટ્રોન શું કરે, ઉત્સર્જન. એ ઇલેક્ટ્રોન જે છે એ ઊર્જાનું શું કરશે, ઉત્સર્જન કરશે. પરિણામે આપણે રુથરફોર્ડમાં ના પાડ્યું. હવે આ જ વસ્તુ જ્યારે આપણે બોહરના નમૂનાની વાત કરીએ તો બોહરે પણ કીધું કે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુ કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરે છે, રાઈટ, પણ એ ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો પહેલી વસ્તુ એ કે આવું કેમ, રુથરફોર્ડે પણ એક વસ્તુ કીધું અને બોહરે પણ એક વસ્તુ કીધું, તો બંનેમાં ડિફરન્સ શું છે? તો એક્ચ્યુઅલમાં જે છે ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનને જ્યારે આપણે કણ સ્વરૂપે લઈએ અને કોઈ કણ વર્તુળાકાર માર્ગે જો ગતિ કરતો હશે તો એ શું કરી શકશે ખબર, વિકિરણનું ઉત્સર્જન કરશે. પરિણામે બોહરનો નમૂનો પણ ખોટો થઈ શકે. પણ એક્ચ્યુઅલમાં બોહરનો નમૂનો ક્યારે સાચો થઈ શકે ખબર, જ્યારે ઇલેક્ટ્રોન જે છે તરંગ સ્વરૂપે ગતિ કરે. ઇલેક્ટ્રોન કયા સ્વરૂપે ગતિ કરે, તરંગ સ્વરૂપે ગતિ કરે. પણ બોહરે પોતાના નમૂનામાં ઇલેક્ટ્રોનને બરાબર એઝ અ કણ સ્વરૂપે ધાર્યો છે, એને તરંગ સ્વરૂપે ધાર્યો નથી. અને તરંગ સ્વરૂપે નથી ધાર્યો એ રીઝનના લીધે બોહરનો નમૂનો જે છે એ નિષ્ફળતા તરફ જઈ રહ્યો છે. કેમ કે જો કણ સ્વરૂપે ધારીએ, બરાબર, જો કણ સ્વરૂપે ધારીએ તો પછી એ શું કરશે, વિકિરણનું ઉત્સર્જન કરશે. પણ જો એને તરંગ સ્વરૂપે ગતિ કરાવતો જો બતાવીએ તો એનું જે ઉત્સર્જન જે છે એ ઉત્સર્જનને આપણે અટકાવી શકીએ છીએ. મતલબ કે ઉત્સર્જન ન થતો હોય એવું કહી શકાય. તો સમજો ઇલેક્ટ્રોનને એઝ અ કણ સ્વરૂપે જો આપણે લઈએ, હા, ઇલેક્ટ્રોનને એઝ અ કણ સ્વરૂપે આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો ધારીએ તો એને વિકિરણનું ઉત્સર્જન કરવા પડશે. પણ જો એને આપણે તરંગ સ્વરૂપે ધારીએ, બરાબર, તરંગ સ્વરૂપે આપણે ધારીએ કે આ રીતે તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે, તો જ્યારે તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન ન કરી શકશે. પણ તમને કીધું તે બોહરે જે છે ઇલેક્ટ્રોનને એઝ અ કણ પ્રકૃતિમાં કીધું છે. પણ સાચું શું છે, ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુ નમૂનામાં જે છે એઝ અ તરંગ પ્રકૃતિ ધરાવે છે, જે ખોટું છે. બરાબર છે, અહીં શું છે, ખોટું છે. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન જ્યારે કોઈ નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે ત્યારે આપણે એવું કીધું કે એનું વેગ નિશ્ચિત કરી શકાય, એનું સ્થાન, જે કક્ષામાં ગતિ કરે છે તો એ કક્ષા એનું નિશ્ચિત સ્થાન થશે. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન પણ નિશ્ચિત હોય છે અને ઇલેક્ટ્રોનનું વેગમાન પણ નિશ્ચિત હોય છે. પણ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ માટે આપણે સ્થાન પણ જાણી શકતા નથી અને વેગમાન પણ બરાબર નિશ્ચિત રીતે જાણી શકતા નથી, એમાં તમને અનિશ્ચિતતા જ મળશે. પરિણામે આ નિયમ જે છે એ બોહરના નિયમ સાથે પણ સમજાવી શકતો નથી, જેને આપણે બોહરના નમૂનાની ખામી અથવા તો એને એઝ અ મર્યાદા સ્વરૂપમાં લઈ શકીએ છીએ. તો બે પોઈન્ટ છે કે જે બોહરનો નમૂનો જે છે એ સમજાવી શકાતો નથી એવું કહી શકાય. એક ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ, જે સાચુંમાં તરંગ પ્રકૃતિ છે. અને બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન જે છે પોતાની ગતિ દરમિયાન એના સ્થાનમાં અને વેગમાનમાં અનિશ્ચિતતા આવી શકે, પણ બોહરના નિયમમાં એને નિશ્ચિત આપેલું છે, જે વસ્તુ આપણે સમજાવી શકતા નથી. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર ધરાવતો કણ છે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે, એટલે વિદ્યુત ભારિત જે છે ઇલેક્ટ્રોન કણ છે અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં
ફરતો સ્વીકારવામાં આવેલો જે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુ કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતો ગણવામાં આવ્યો છે બહોના નમૂનામાં તરંગ પ્રકૃતિ ગણેલ નથી ધ્યાન રાખજો આ એની બરાબર શું છે ખામી છે કેમ ખબર બહોના નમૂનામાં ઇલેક્ટ્રોનને એઝ અ તરંગ પ્રકૃતિ ગણેલ નથી અને કક્ષાને નિશ્ચિત પદ ગણવામાં આવેલ છે પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકાય જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એક જ સમયે જાણતા હોઈએ છે હવે ઇલેક્ટ્રોન બરાબર તરંગ સ્વરૂપે તો ધાર્યો નથી કણ સ્વરૂપે ધારી અને કણ સ્વરૂપે બી ધારીને એનું સ્થાન અને વેગ એક જ સમયે આપણે જાણતા હોઈ શકીએ એવું કહી શકીએ છે પરંતુ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત દ્વારા આ વસ્તુ સમજાવી શકાતો નથી આમ હાઇડ્રોજનનો બોહરનો નમૂનો દ્રઢ સ્વભાવને ધ્યાનમાં લેતો નથી દ્રઢ સ્વભાવને ધ્યાનમાં લેતો નથી એટલે કે ન કણ અને તરંગ એ બંને સ્વભાવ ધરાવે છે એવું ધ્યાનમાં લીધું નથી અને આ રીઝનના લીધે બોહરના નમૂનામાં રહેલી આ નબળાઈને કારણે બોહરના નમૂનાને બીજા પરમાણુ સાથે લાગુ પાડવું બરાબર એનો કોઈ અર્થ નથી કેમ કે હાઇડ્રોજન પરમાણુમાં જ આપણે સમજાવી શકતા નથી તો પછી બીજા પરમાણુ સાથે આ નિયમ લાગુ પાડવાની કોઈ જરૂર નથી તો ધ્યાન રાખજો બે વસ્તુ સમજાવી નથી શક્યો એક તો દ્રઢ સ્વભાવ અને બીજું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બરાબર એ બોહરના નિયમ દ્વારા સમજાવી શકાતો નથી તો હવે પછી જે તમારો જે પરમાણુનો નમૂનો આવશે એમાં પહેલી વસ્તુ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવી શકતો હોય અને ઇલેક્ટ્રોનની એટલે કે કણની બરાબર દ્રવ્યની દ્રઢ સ્વભાવ પણ ધરાવતો હોવો જોઈએ અને એવો નમૂનો જે છે સૌપ્રથમ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર દ્વારા સમજાવવામાં આવ્યો છે કોના દ્વારા સમજાવવામાં આવ્યો છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર દ્વારા સમજાવવામાં આવ્યો છે તો હવે પછીના આપણે ટોપિક પર ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર જઈશું અને આ વસ્તુ તમને સમજાવીશું તો મારા પ્રમાણે આટલો સિમ્પલ ટોપિક તમને ખબર પડી જવી જોઈએ અને જો આમાં કંઈ ડાઉટ અરાઈઝ થાય તો તમે મને પૂછી શકો છો ઓકે આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ માય બેસ્ટ થેન્ક યુ વેરી મચ બાય